वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये વિદ્યાર્થી મિત્રો, પ્રણવ સેવા સંસ્થામાં હું નીલા મેડમ આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતી ચેપ્ટર 18 સુભાષિત. વિદ્યાર્થી મિત્રો, સુભાષિત એટલે કે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. સુભાષિતો બોધ પ્રેરક હોય છે, તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. તો અહીં પણ જીવનમાં ઉપયોગી એવા મૂલ્યની વાત વિવિધ સુભાષિતો દ્વારા રજૂ કરવામાં આવી છે. તો આપણે પહેલો સુભાષિત જોઈએ. તો પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આમ આપ સમો નહીં મિત્ર. વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્વ રજૂ કરવામાં આવ્યું છે. પૃથ્વી સમૂહ નહીં બેસણું એટલે કે પૃથ્વી જેવું કોઈ જ આસન નથી. આભ સમૂહ નહીં છત્ર, આકાશ જેવું કોઈ જ છત્ર નથી. પ્રેમ સમી નહીં માધુરી, પ્રેમ જેવું કોઈ માધુર્ય નથી. અને આપ સમો નહીં મિત્ર એટલે કે પોતાના જેવો કોઈ જ મિત્ર નથી, તેવી વાત અહીં રજૂ કરવામાં આવી છે. બીજો સુભાષિત જોઈએ. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે પોપટ અને કોયલ ઓછું બોલે છે, પરંતુ તેમના બોલ જે છે તે મીઠા લાગે છે. પરંતુ દેડકા વધારે બોલીને પોતે જ પોતાનું મૂલ્ય ગુમાવે છે. એટલે કે જે વધુ બોલ કરે છે તે વગર કામનું બોલીને પોતે જ પોતાનું માન ગુમાવે છે. ત્રીજો સુભાષિત જોઈએ. ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત કરવામાં આવી છે. જેમ ભણી ગણીને આગળ વધતા પંડિત થવાય છે, લખવાનો સતત પ્રયત્ન કરવાથી લહિયો થવાય છે, તેવી જ રીતે થોડું ચાલતા રહેવાથી લાંબો રસ્તો પણ કપાઈ જાય છે, તેની વાત અહીં રજૂ કરવામાં આવી છે. ભણતા પંડિત નીપજે એટલે કે સતત ભણતા રહેવાથી પંડિત થવાય છે. લખતા લહિયો થાય એટલે કે લખવાનો સતત અભ્યાસ કરવાથી લહિયો થવાય છે. ચાર ચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય એટલે કે ગમે તેટલો લાંબો રસ્તો હોય, પરંતુ ધીમે ધીમે તેને ચાલતા રહેવાથી ગમે તેટલો લાંબો રસ્તો પણ કપાઈ જાય છે, તેવી વાત આ સુભાષિતમાં રજૂ કરવામાં આવી છે. હવે આપણે ચોથો સુભાષિત જોઈએ. સમે ન વેર વેરથી, ટળે ન પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રીભાવ સનાતન. આ સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર સમતું નથી, પાપના સામે પાપ કરવાથી પાપ ટળતું નથી. મિત્રતા જ આ સર્વનું નિવારણ છે, તેવી વાત અહીં રજૂ કરવામાં આવી છે. જો આપણે જોઈએ, સમે ન વેર વેરથી એટલે કે વેર સામે વેર રાખવાથી તેનો અંત આવતો નથી. ટળે ન પાપ પાપથી એટલે કે કોઈ પાપ કરે છે અને તેને દૂર કરવા માટે આપણે ફરીથી પાપ કરીએ તો તે ટળતું નથી. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રીભાવ સનાતન, આ બધા દુઃખોનું એકમાત્ર ઔષધ મૈત્રીભાવ છે. પાંચમો સુભાષિત. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.
વિદ્યાર્થી મિત્રો, આપણા આ પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ કરવામાં આવી છે. જેવી રીતે ધૂપ સડી અથવા તો અગરબત્તી પોતાની જાતને બાળીને એની આજુબાજુનું વાતાવરણ સુગંધિત કરે છે, અને તેવી જ રીતે તેની સરખામણી સંતો સાથે કરવામાં આવી છે કે જેવી રીતે સંતો પણ પોતે અનેક કષ્ટો દુઃખો વેટીને બીજાને જ્ઞાન આપે છે, તેવી વાત અહીં રજૂ કરવામાં આવી છે. જોઈએ, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, એટલે કે ધૂપ સળી અથવા તો અગરબત્તી પોતે સળગે છે અને આજુબાજુના વાતાવરણને સુવાસિત કરે છે અથવા તો સુગંધિત કરે છે, તેવી જ રીતે ઘસી જાતને સંતો અન્યને સુખ્યા કરે. સંતો પણ પોતાની જાતને ઘસીને અનેક કષ્ટો વેઠીને બીજા લોકોને સુખ આપે છે અથવા તો જ્ઞાન આપે છે. તો આમ અહીં પરોપકારની વાત રજૂ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ સુભાષિતો અહીં પૂરા થાય છે.